દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને હું છું શૈલેષ. 3 દિવસની રજા પછી જોબ ઉપર જવાનું છે, એટલે ખૂબ કંટાળો આવશે. પરંતુ બોર્ડની પરીક્ષાઓ ચાલુ થાય છે અને બોર્ડની પરીક્ષાઓમાં સ્કૂલમાં એક આરોગ્ય ટીમ તરીકે ભૂમિકા છે, તો અત્યારે જવાનું છે લક્ચર. જ્યાં જે અમને સ્કૂલમાં ભૂમિકા છે, એ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા ચાલુ હોય ત્યાં સુધી ત્યાં હાજર રહેવાનું છે. અને ત્યાર પછી અમારું કામ ટાઈમ રહે તો અમારું કામ કરવાનું થશે. અને જો અત્યારમાં અમારે જે આ છે, શું કહેવાય, કમ્પાઉન્ડ જેવું, ત્યાં 3 અમારા કુંડા છે, મસ્ત 3-4. એમાં આ શું છે અને શું કહે, મોગરો. હા, મોગરામાં કળિયું આવી અત્યારે, અને ગુલાબમાં પણ જો નાની નાની મસ્ત કળિયું આવી છે. હા, જો બે છે, કયા છે, 3 કળીઓ આવી છે. એટલે ધીમે ધીમે ગુલાબ અને મોગરો ના ફૂલામાં આવશે. તો રેડી થઈ ગયા છે, આપણો સામાન આવી ગયો છે, ટિફિન આવી ગયું છે, અને હવે જવાનું છે જોબ ઉપર. સ્મિતુભાઈ રમે છે, આમ છે, જો ગાડીને તો સાફ કરી નાખી છે. હવે આપણે સીધા તો ભાઈ ને આંટો ખવડાવે છે. હા, ત્યાંથી જતા રહો, હાલ ઉતરી જાઓ, ધીમે ધીમે જતો રહેજો. જય જય. મિત્રો, બોર્ડની પરીક્ષા ચાલુ છે અહીંયા ભાવગુરુ સ્કૂલ છે, અને આપણે અહીંયા બારે બેઠા છીએ. આપણે સ્કૂલમાં બારે બેઠા છીએ, કેમ કે અંદર જવું નથી, બારે હોય તો થોડુંક ફ્રી રહી શકાય. એટલે આપણે બારે હોમગાર્ડ મિત્રો સાથે બેઠા છીએ. છોકરાઓ છૂટી ગયા છે, 10માનું પહેલું પેપર આપ્યું છે અત્યારે બધા, જો નીકળે છે બધા, જાય છે હવે પહેલું પેપર આપી. અમારા આશા વર્કર બેન પરીક્ષા દઈને આવ્યા છે. કેવું ગયું પેપર? શેનું? ગુજરાતી હતું ને? ગુજરાતી. વાહ વાહ, પાસ ન હતો તો? હા, પાસ થા. વાહ વાહ. દોસ્તો, અત્યારે અમે છીએ સુરેન્દ્રનગર ની અંદર જે શનિ મંદિર આવેલું છે, ત્યાં શનિ મંદિર આવીને બેઠા છીએ થોડી વાર માટે. ઘરે કંટાળો આવતો હતો, તો હાર્દિકભાઈ કહે ચાલો કે કંઈક જઈએ બારે. તો અત્યારે સુરેન્દ્રનગરમાં એક આ શનિ મંદિર આવેલું છે, ઘડીક માટે બેસવા માટે આવ્યા છે, શાંતિ આમ આનંદ લેવા માટે. તો બેઠા છીએ, વાતો કરવી છે, કોઈક શ્રદ્ધાળુ આવ્યા છે અને વાતાવરણ સારું છે, શાંતિ થાય, મજા આવે એવું છે. ઘડીક માટે બેઠા છીએ. જો સરસ મજાના શું કહેવાય, આ હિંચકા છે, છોકરાને હિંચકા ખાવા આવી તો પણ મજા આવે એવું છે. લપસ્યા મૂકા છે અહીંયા પતરાના છે, અને સામે તમે જુઓ તો એકદમ ભોગાવાના કિનારે આ મંદિર આવેલું છે. અહીંયા પણ કંઈક છે મંદિર જેવું, અહીંયા કૂવો હશે પણ કૂવાને બુરી નાખો છે. અને આપણે આમ આગળ જઈએ તો અહીંયાથી ભોગાવા શરૂ થઈ જાય. જો સાંજનો સમય છે, અત્યારે વાગી ગયા છે, લગભગ 7 વાગી ગયા છે, અને આપણે અહીંયા જાવી આગળ. સીધો તમને ભોગાવો દેખાય, ભોગાવામાં પાણી તો આવતું નથી, ચોમાસામાં ક્યારેક વધુ વરસાદ આવ્યો હોય તો પાણી આવે છે. અને એકદમ ભોગાવાના કિનારે જ આ શનિ મંદિર આવેલું છે, અને સામે બેઠા છે હાર્દિકભાઈ. હું ઘડીક આ બાજુ આ બધું બતાવવા માટે આવ્યો છું. લાઈટો ચાલુ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે, અને હવે હાર્દિકભાઈ કંઈ જવું છે. હવે જોતા જોતા જાવી છે. આમ તો ક્યાંય અમે ગયા નથી અંદર, આટલામાં અહીંયા બેઠા છીએ બે વાતો કરી નીકળી જાવી.